બીજા પાઠમાં અનુસૂચિત જનજાતિના લક્ષણો વિશે માહિતી મેળવી છે. તો આજના લેક્ચરમાં આપણે ભારતની આદિમ જાતિઓનો વર્ગીકરણ એટલે ભારતમાં જે આદિમ જાતિઓ છે, અનુસૂચિત જનજાતિઓ છે એનો વર્ગીકરણ. વર્ગીકરણ એટલે કે એને વહેંચવું, વિભાગ પાડવા. ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ 6 રીતે કરી શકાય છે. નીચેના 3 ભૌગોલિક વિસ્તારોમાં આદિવાસીઓની વસ્તી પથરાયેલી જોવા મળે છે. આદિમ જાતિનું વર્ગીકરણ 6 રીતે થાય છે. એમાં રહેઠાણની દ્રષ્ટિએ, વસ્તીની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, ભાષાકીય દ્રષ્ટિએ અને જાતિ તત્વોની દ્રષ્ટિએ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં પહેલો પોઈન્ટ છે ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ. નીચેના 3 ભૌગોલિક વિસ્તારોમાં આદિવાસીઓની વસ્તી પથરાયેલી જોવા મળે છે. ઉત્તર પૂર્વ વિસ્તાર, આમાં લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર. તમે જોજો, તમે 10માનો નકશો યાદ કરો, જમ્મુ અને કાશ્મીર કઈ બાજુ હોય છે? ઉત્તર બાજુ, હિમાલય ઉત્તર બાજુ હોય છે. જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ એટલે એની દિશા કઈ હોય છે? ઉત્તર બાજુ. ઉપરના ભાગમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરનો ઉત્તર પ્રદેશ, સિક્કિમ, અસમની બાજુમાં શું હોય છે? સિક્કિમ. યાદ કરો નકશાને. ઉત્તર પૂર્વ વિસ્તાર જેમાં અરુણાચલ પ્રદેશ, આ ઉત્તર પૂર્વ વિસ્તારમાં હોય છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુરી અને ત્રિપુરા, આ 7 રાજ્યોનો સમાવેશ થાય છે. એટલે આદિવાસીઓ, આનો અર્થ શું થાય છે કે આદિવાસીઓ ઉત્તર પૂર્વ વિસ્તારમાં આ 7 રાજ્યોમાં વસવાટ કરે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુરી અને ત્રિપુરા. હવે મધ્યવર્તી કે કેન્દ્રનો વિસ્તાર, મધ્યનો ભાગ નકશામાં યાદ કરો, રાજસ્થાન, ગુજરાતી શું કહેવાય? મધ્ય વિસ્તાર કહેવાય. આમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, દક્ષિણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ એટલે કયો ભાગ કહેવાય છે? મધ્યનો. આ નકશામાં બધું યાદ કરો, નકશાના મધ્ય ભાગમાં શું હોય છે? મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, દક્ષિણ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. દક્ષિણ વિસ્તાર યાદ કરો, નીચેનો ભાગ શ્રીલંકા, તમિલનાડુ, ઈ દક્ષિણમાં શું હોય છે? નકશામાં શું હોય છે? એક બાજુ પર્વત, ત્રણેય બાજુ શું હોય છે? સમુદ્ર હોય છે. પશ્ચિમમાં, પૂર્વમાં બંગાળની ખાડી, દક્ષિણમાં હિન્દ મહાસાગર, પશ્ચિમમાં અરબ સાગર. તો દક્ષિણ વિસ્તારમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મોસ્ટ ઓફ પાકો વધારે ક્યાં થાય છે? તમિલનાડુમાં. તમે 10માના સમાજમાં ભારતમાં કૃષિ 10મો પાઠ શીખી ગયા છો, એમાં આખું આવતું કે પાક વધારે ક્યાં આવતા? તમિલનાડુમાં. બધાય પાક, મોસ્ટ ઓફ ઉદ્યોગ ધંધા પાક ક્યાં આવતો? તમિલનાડુમાં. તમિલનાડુ ક્યાં આવે નકશામાં? નીચે હોય છે. તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને આંદામાન નિકોબારના, આ આંદામાન નિકોબાર ટાપુ છે, બે કેન્દ્રશાસિત વિસ્તારો અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. એટલે દક્ષિણ વિસ્તારમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંદામાન નિકોબારના કેન્દ્રશાસિત વિસ્તારોમાં લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. મધ્યવર્તી વિસ્તારોમાં, મધ્ય એટલે મધ્ય ભાગમાં શું આવે છે? મધ્યપ્રદેશ, આસામ, મધ્યભાગ શું આવે? પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ, દક્ષિણ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ ઈ બાજુ મધ્યના ભાગમાં આદિવાસીઓ સૌથી વધુ વસવાટ કરે છે. મધ્યવર્તી વિસ્તારોમાં સૌથી વધુ આદિવાસી વસ્તી વસે છે. અહીં વસેલા આદિવાસીઓ અન્ય વિસ્તાર કરતાં વધુ જાણીતા બન્યા છે. હવે આ શેની દ્રષ્ટિએ હતું? રહેઠાણની દ્રષ્ટિએ.
દ્રષ્ટિએ. હવે બીજો પણ છે વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ. આ આદિવાસીઓને વહેંચવામાં આવી છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એમાં પહેલો પહેલો તો ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ, એટલે તેઓ ક્યાં વસવાટ કરે છે, અને હવે વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ. ડોક્ટર પ્રિજરાજ ચૌહાણ આદિમ જાતિઓના વસ્તી પ્રમાણના બે ભાગ પાડે છે. એમસીક્યુ છે, એમસીક્યુમાં જુદા જુદા નામ લખેલા હશે કે કોણ સમાજશાસ્ત્રી આદિમ જાતિઓના ભાગ પાડે છે. તો ડોક્ટર બ્રિજરાજ ચૌહાણ આદિમ જાતિઓની વસ્તી પ્રમાણના બે ભાગ પાડે છે. એમાં પહેલો પોઈન્ટ ખૂબ જ ઓછી વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો, અને ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો. એક ઓછી વસ્તીવાળા પ્રદેશો, બીજું વધુ વસ્તીવાળા પ્રદેશો, એટલે બે ભાગમાં એને ડિવાઈડ કરવામાં આવે છે. એકમાં ઓછી વસ્તીવાળા અને બીજું વધુ વસ્તીવાળા. હવે સાંસ્કૃતિક દ્રષ્ટિએ ડોક્ટર વેરિયર એલ્વિન અને પ્રોફેસર દાસ તથા સામાજિક કાર્યકર પરિષદે સાંસ્કૃતિક દ્રષ્ટિએ વર્ગીકરણ કર્યું છે. હવે સાંસ્કૃતિક દ્રષ્ટિએ ડોક્ટર વેરિયર એલ્વિન અને પ્રોફેસર દાસ તથા સામાજિક કાર્યકર પરિષદે સાંસ્કૃતિક દ્રષ્ટિએ વર્ગીકરણ કર્યું છે. ડોક્ટર વેરિયર એલ્વિને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ચાર વિભાગ દર્શાવ્યા છે, એટલે તેમનું વર્ગીકરણ ચાર ભાગમાં કરવામાં આવે છે. એમાં પ્રથમ વિભાગ જેમાં સહિયારી જમીનવાળા લોકોનો સમાવેશ થાય છે. સહિયારી એટલે જમીન કેવી હોય છે, બધાની સાથે હોય છે, ભેગી હોય છે, તેમાં ખૂબ પછાત જીવન જીવે છે, એટલે આદિવાસીઓ ખૂબ જ પછાત એટલે નીચલી કક્ષાનો જીવન જીવે છે. અજાણ્યા લોકોના સંપર્કમાં આવતા રહે છે. આ આદિવાસીઓ છે ખૂબ જ નીચલી કક્ષાનું પછાત જીવન જીવે છે, અને કોઈ પણ અજાણી વ્યક્તિ હોય કે જેને આપણે ઓળખતા ન હોય એવી અજાણી વ્યક્તિના સંપર્કમાં આવતા રહે છે. દાખલા તરીકે બસ્તરના મોરિયા, ઓરિસ્સાના બોંદો, જુવાન. હવે આ એનો પહેલો વિભાગ હતો. બીજા વિભાગમાં તેઓ જંગલમાં અને ડુંગરોમાં રહે છે. આદિવાસીઓ ક્યાં રહેતા હોય છે, જંગલોમાં અને પર્વતીય વિસ્તારમાં. સમૂહ જીવન જીવે છે, તેમનું જીવન કેવું હોય છે, સમૂહમાં. તેઓ એકલવાયુ જીવન પસંદ કરતા નથી. બહારના લોકો સાથે સંપર્ક ઓછો હોય છે. આદિવાસીઓ છે સમૂહમાં જીવન જીવે છે, અને બહારની વ્યક્તિ સાથે તેમનો બહુ ઓછો સંપર્ક હોય છે. ત્રીજો વિભાગ, આ વિભાગમાં લોકોની સંખ્યા વિશેષ હોય છે, એટલે ત્રીજા વિભાગમાં આદિવાસીઓ વધુ પ્રમાણમાં વસવાટ કરે છે, અને તેમાં વસ્તી વધારે હોય છે, સંખ્યા વિશેષ હોય છે. પોતાની સંસ્કૃતિમાં હવે બદલાવ લાવી રહ્યા છે આદિવાસીઓ છે. અત્યારે બધી નવી નવી ટેકનોલોજી, નવું નવું જીવન અને સંસ્કૃતિમાં તેઓ પોતાની રહેણી કહેણીમાં બદલાવ લાવી રહ્યા છે. તેમના કેટલાક પરંપરાગત સંસ્કૃતિને ત્યજી તેઓ વિચલિત વર્તન તરફ વળ્યા છે. પરંપરાગત એટલે તેઓ પોતાની જૂની સંસ્કૃતિને છોડી અને વિચલિત એટલે શહેરના લોકો અત્યારની સંસ્કૃતિના લોકો જેવું વર્તન કરે છે. હવે ચોથો વિભાગ, આ વિભાગમાં ભીલ, સરદાર, મોરિયા જેવા જમીનદારોનો સમાવેશ થાય છે. ચોથા વિભાગમાં આ આદિવાસીઓના આદિમ જાતિઓની જાતિના નામ આપ્યા છે. ભીલ, સરદારો, મોરિયા અને જમીનદારો. જમીનદારો એટલે જેમની પાસે જમીનની માલિકી હોય એને શું કહેવાય, જમીનદારો નો સમાવેશ થાય છે. તેઓ આર્થિક રીતે સદ્ધર અને સમૃદ્ધ હોય છે. આર્થિક દ્રષ્ટિ એટલે પૈસાની દ્રષ્ટિ, એટલે આ ચોથા વિભાગમાં જે આદિવાસીઓ છે, ભીલ, સરદારો, મોરિયા જેવા છે, એ તેઓ આર્થિક રીતે સદ્ધર હોય છે. સદ્ધર એટલે તેમની પરિસ્થિતિ સારી હોય, પૈસાવાળા હોય. હવે આર્થિક દ્રષ્ટિ
કેટલા માનવ શાસ્ત્રીઓએ આદિમ જાતિઓનું વર્ગીકરણ આર્થિક રીતે કર્યું છે, જેમાં શિકાર, પશુપાલન, ખેતી, કારખાના, ઉદ્યોગ વગેરેના સંદર્ભમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આદિવાસીઓ પહેલાના સમયમાં શું કરતા, શીખેલા માનવી ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો, તે પ્રાણીઓનો શિકાર કરી ખોરાક મેળવતો હતો. ત્યારે કોઈ ઉદ્યોગ ધંધા કે ખેતી અસ્તિત્વમાં હતી નહીં, એટલે માનવી શું કરતો, ખોરાક મેળવવા માટે તે પ્રાણીઓના શિકારમાં આખો દિવસ ભટકતો હતો. એટલે તેમનું જીવન કેવું હતું, ભટકવાળું. હવે ભાષાકીય દ્રષ્ટિએ ભારતની સર્વ આદિમ જાતિને ભાષાકીય દ્રષ્ટિએ મહત્વના ત્રણ ભાષા કુટુંબો સાથે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એમાં ઓસ્ટ્રિક ભાષા કુટુંબ, પૂર્વ ભારતના આદિવાસીઓ જેમાં કોલ, આ બધા નામ સાંભળા હશે, કોલ, મુંડા, મુંડા તો સાંભળવું જોઈએ, અને ખાસી આદિવાસી બોલીનો ઓસ્ટ્રો એશિયાટિક ભાષા કુટુંબમાં સમાવેશ થાય છે. આદિવાસીઓ છે કોલ, મુંડા, ખાસી, તેમનો ઓસ્ટ્રો એશિયાટિક ભાષા કુટુંબમાં એટલે જે આ ભાષા બોલતા હોય એ આદિવાસીઓની કઈ બોલી છે, કોલ, મુંડા, ખાસી આદિવાસીઓ છે, તેમનો ઓસ્ટ્રિક ભાષા કુટુંબમાં સમાવેશ થાય છે. પાછું દ્રાવિડીય ભાષા કુટુંબ, આ ખબર છે, દસમાના સમાજમાં નામ આવી ગયા છે, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડો, નેગ્રીટો જેને હપ્સીઓ કહેવામાં આવે છે, ઓસ્ટ્રેલોઇડ જેને નિષાદ પ્રજા તરીકે ઓળખવામાં આવતું, અને દ્રાવિડીયન, દ્રાવિડીયન માતા રૂપે પાર્વતીની અને પિતૃ રૂપે તેઓ શિવની પૂજા આરાધનામાં માને છે. આ બધું આપણે દસમાના સમાજના બીજો જ પાઠ હતો, દસમાનું સમજ પણ આવું છું, બીજો જ પાઠ, જેમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે. આંધ્રમાં વસતા ગોંડ, દક્ષિણ ભારતના કાદર, ઈશરા, ચેચુ, ટોડા વગેરે આદિ જાતિઓનો સમાવેશ થાય છે. હવે સિરો-તિબેટી ભાષા કુટુંબો, એટલે આ તેમની ભાષાનું નામ છે સિનો-તિબેટન ભાષા કુટુંબો, જેમાં તિબેટ, બર્મી, સિયામી, ચીનનો સમાવેશ થાય છે. દાર્જિલિંગ અને હિમાલયમાં વસતી આદિ જાતિઓ આ ભાષા બોલે છે, એટલે દાર્જિલિંગ અને હિમાલયમાં જે આદિવાસીઓ વસવાટ કરે છે તેઓ આ ભાષા બોલે છે. હવે અનુસૂચિત જનજાતિ અને હવે જાતિ તત્વોની દ્રષ્ટિએ, એટલે તેઓના શું લક્ષણો હોય છે શરીરના, તેમાં નિશ્ચિત શારીરિક લક્ષણોમાં જેમાં માથું, નાક, ખોપરીનું ઘનત્વ, કદ એટલે એનું કદ લંબાઈ કેટલી છે, રક્ત સમૂહ એ, બી એ સમૂહ વગેરેના આધારે સમાવેશ થાય છે. ભારતમાં એટલે શારીરિક લક્ષણોમાં તેમનું માથું, નાક, ખોપરીનું ઘનત્વ, કદ અને રક્ત સમૂહનો સમાવેશ થાય છે. ભારતમાં અનેક વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં આ નિશ્ચિત શારીરિક લક્ષણોમાં ત્વચા તથા આંખનો રંગ, વાળની બનાવટ, રૂવાટી, હોઠ વગેરેનો સમાવેશ થાય છે. તેમના શારીરિક લક્ષણોમાં ત્વચા છે, તેમનો આંખનો રંગ, આંખ ઘણાની કાળી હોય છે, ઘણાની કેવી હોય છે, ભૂરી હોય છે, વાળની બનાવટ, રૂવાટી, હોઠ વગેરેનો સમાવેશ થાય છે. હવે અનુસૂચિત જનજાતિમાં સાંસ્કૃતિક વૈવિધ્ય, સાંસ્કૃતિક એટલે સંસ્કૃતિની દ્રષ્ટિએ તેમાં વિવિધતા. વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિની લગ્ન વ્યવસ્થા, સગાઈ સંબંધ, મિલકત વ્યવસ્થા, ધર્મ સંસ્થા, જાદુ, જાદુના બે પ્રકાર છે, કાળો જાદુ અને સફેદ જાદુ, આપણે
આપણે કઈ કોઈએ જાદુ કરી નહીં ગો કાળો જાદુ નુકસાન કરે સફેદ જાદુ શાંતિ આપે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જનજાતિની લગ્ન વ્યવસ્થા સગાઈ સંબંધ મેલપાત વ્યવસ્થા ધર્મ સંસ્થા જાદુ ન્યાયતંત્ર કલા સંગીત દંતકથાઓ વગેરે તેમના સામાજિક સાંસ્કૃતિક જીવનને દર્શાવે છે એટલે તેમની લગ્ન વ્યવસ્થા તેમની મિલકત વ્યવસ્થા ધર્મની સંસ્થા જાદુ કલા સંગીતનો સમાવેશ થાય છે અહીં ભારતના અનુસૂચિત જનજાતિ સમૂહોની થોડીક સાંસ્કૃતિક વિવિધતાને જોઈએ અહીંયા આપણે અનુસૂચિત જનજાતિની સાંસ્કૃતિક વિવિધતા શું છે એના વિશે માહિતી મેળવીએ ભારતીય આદિ સમૂહ પ્રકૃતિ ગોત્ર ચિહ્ન જાદુ નૃત્ય લોક સંગીત કલા વગેરેમાં માને છે આદિ જાતિઓ છે પ્રકૃતિની પૂજામાં પ્રકૃતિ એટલે સૂર્ય ચંદ્ર અને તુલસી પીપળાની પૂજા કરી આ બધું પ્રકૃતિની પૂજામાં માને છે ગોત્ર ચિહ્ન જાદુ નૃત્ય લોક સંગીત કલામાં માને છે પ્રકૃતિના વિવિધ તત્વો જેવા કે સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ તેમજ વનસ્પતિનો એમના સાંસ્કૃતિક જીવન સાથે ગાઢ સંબંધ છે એટલે તેઓ પ્રકૃતિની પૂજા સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુની પૂજામાં માને છે પ્રકૃતિ પૂજા તેમના જીવનનો અભિન્ન અંગ છે એટલે પ્રકૃતિની પૂજા કરવી એ તેમના જીવનનો અભિન્ન એટલે મહત્વનો અંગ કહેવાય છે આદિવાસીઓમાં ગોત્ર ચિહ્નવાદ ટોટેમવાદ છે આપણે અગાઉ શીખી ગયા છીએ ટોટેમવાદ આ એક સામૂહિક ચેતનાનું પ્રતીક છે એટલે આદિવાસીઓ છે સમૂહમાં જીવન જીવે છે એક સામૂહિક જીવનમાં માન્યતા ધરાવે છે જેમાં જે તે ગોત્રના સભ્યો કોઈ ગુણ અવલોકી અને પવિત્ર સંબંધ રાખે છે એટલે તેમના ગોત્ર એટલે તેમનું કુળ એક સરખું હોવું જોઈએ નહીં તો તેમની સાથે દેવો પવિત્ર સંબંધ રાખે છે ટોટેમ પ્રત્યે સમૂહના સભ્યો આદર શ્રદ્ધા ભક્તિ ઉપરાંત ભયની લાગણી ધરાવે છે એટલે આ સભ્યો સાથે તેઓ આદર શ્રદ્ધા ભક્તિ અને ભયની લાગણી ધરાવે છે આદિ જાતિ સમાજમાં ધર્મ અને જાદુ સાંસ્કૃતિક જીવનના અભિન્ન પાસા છે તેઓ આ વિશે જ્ઞાન ધરાવે છે જાદુમાં તેઓ તંત્ર મંત્રનો ઉપયોગ કરે છે આપણે ન કહીએ કે કોઈએ જાદુ કરી નાખ્યું કોઈએ પેલી વિદ્યા કરી નાખી કોઈએ આ તાંત્રિક વિદ્યા કરી છે સફેદ જાદુ જાદુના બે પ્રકાર છે આ ક્વેશ્ચન છે જાદુના પ્રકાર જણાવો બે છે સફેદ જાદુ અને કાળો જાદુ સફેદ જાદુ એ રક્ષણાત્મક અને કલ્યાણકારી છે એટલે સફેદ જાદુ છે આપણું રક્ષણ કરે છે કલ્યાણ કરે છે જ્યારે કાળો જાદુ તાંત્રિક વિદ્યા કે ભૂત પ્રેત સાથે સંકળાયેલું છે આપણે ન કહીએ કે આને ભૂત પ્રેત વળગી ગયું છે આના ઉપર કંઈ કરી નાખ્યું છે એટલે સફેદ જાદુ આપણું રક્ષણાત્મક કલ્યાણકારી છે જ્યારે કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે સંકળાયેલું છે તેઓ માને છે કે જાદુ દ્વારા અવલૌકિક શક્તિ ઉપર આધિપત્ય જમાવી શકે છે એટલે કોઈ ઉપર કોઈની પાસે કોઈ એવી અવલૌકિક શક્તિ હોય તો આપણે જાદુ દ્વારા એ શક્તિ ઉપર આધિપત્ય જમાવી શકાય છે હવે કલા આ ક્વેશ્ચન છે આદિવાસીઓની કલા વિશે જાણકારી આપો આદિવાસીઓ વર્ષોથી કલા અને સૌંદર્ય સાથે સંકળાયેલા છે એટલે આદિવાસીઓ છે કલાને સૌંદર્યને વધુ મહત્વ આપે છે તેમની કલામાં સૌંદર્ય અને
છે સંવેદના કે તેઓ તેમની કળા સાથે એક સુંદર અને સરળ જીવન જીવે છે. તેમના વિચારો, મૂલ્યો, ધર્મ, પરંપરા, સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ સાથે એની ઉપયોગીતા સંકળાયેલ છે. તે આદિવાસીઓના વિચારો છે, મૂલ્યો છે, ધર્મ છે, પરંપરાઓ છે, ભૌગોલિક પરિસ્થિતિ સાથે તેની ઉપયોગીતા સંકળાયેલ છે. દાખલા તરીકે કલાત્મક કાસ્કી, કાસ્કી જોઈ છે ને દાતિયાદોની નાની હોય એને શું કહેવાય કાસ્કી, એમની કાસ્કી પણ કેવી હોય છે, કલાત્મક હોય છે, સૌંદર્ય વાળી છે. વાંસની ટોપલીઓ, ટોપલીઓ જોઈ છે ને કેવી હોય છે, વાંસની. કલાની અભિવ્યક્તિની શૈલી એમના સંગીત, તાલ અને સૂરમાં પણ અભિવ્યક્ત થાય છે. એટલે તેમની અભિવ્યક્તિ છે, કલાનું સૌંદર્ય છે એ તેમના સંગીત, તાલમાં આપણને વ્યક્ત થાય છે. ડોક્ટર વેરિયર એલ્વિન તે મુજબ ભારતીય આદિમ જાતિની કળામાં યથાર્થવાદ અને પ્રતીકવાદ બંનેનો સમાવેશ થાય છે. યથાર્થવાદ એટલે યજ્ઞની પૂજા કરવી, પ્રતીકવાદ એટલે કોઈ પ્રતીક હોય, કોઈ સંકેત હોય, કોઈ સિમ્બોલ હોય એને શું કહેવાય છે, પ્રતીક. જેમ આપણે ગણિતમાં આપણે કઈ સરવાળાની નિશાની પ્લસ જેને પ્રતીક કહેવાય, સિમ્બોલ કહેવાય, તેમાં મૂર્તિ કળા અને ચિત્ર કળા બંનેનો સમાવેશ થાય છે. આદિવાસીઓમાં તેઓ કોઈ પણ મૂર્તિ હોય, પથ્થરમાંથી મૂર્તિ બનાવી તેને શણગારે છે અને ચિત્ર કળા એટલે ચિત્ર દોરવું બંનેનો સમાવેશ કરે છે. તેમની દીવાલો, ઓજારો ઉપરાંત આભૂષણોમાં એ વ્યક્ત કરે છે. તે ઘરની દીવાલો શણગારે છે, તેમના ઓજારો એટલે હથિયારો છે એ પણ કલાત્મક હોય છે. આદિવાસીઓ તહેવારો, ઉત્સવો અને લગ્ન પ્રસંગે ઘરની દીવાલો સુશોભિત કરે છે. આદિવાસીઓ શું કરે, કોઈ પણ તહેવાર હોય, લગ્ન પ્રસંગો હોય, ઉત્સવો હોય ત્યારે તેઓ શું કરે છે, તેમના ઘરની જે દીવાલો છે એ દીવાલોને કલર કરે છે, કળા અપનાવીને એ દીવાલોને શણગારે છે. ભીત ચિત્રોમાં એટલે તેમની ભીતોમાં પણ ચિત્ર વ્યક્ત થાય છે. પહેલાના સમયમાં લોકોના ઘરો હતા ને તે એકદમ ભીતોમાં ચિત્ર દોરેલા હતા, મૂર્તિઓ રાખે ચિત્ર, અને અત્યારે તમે નવા ઘર જોશો ને તો ભીત સાવ ખાલી જોઈ છે. દાખલા તરીકે ગુજરાતના રાઠવાઓનો પીઠોરા, આ એમસીક્યુ છે. આદિવાસીઓનું ક્યુ ચિત્ર પ્રદર્શિત થાય છે, તો રાઠવાઓનો પીઠોરા. એ જ રીતે મોરિયા લોકો હાથી, ઘોડા અને માનવની મૂર્તિઓ દેવને અર્પણ કરે છે. ગુજરાતનો રાઠવાઓનો પીઠોરા, મોરિયા લોકો તેમના દેવને હાથી એટલે તેઓ હાથીનું ચિત્ર બનાવે અને એ ચિત્રને તેઓ જીવતા હાથી કે જીવતા ઘોડા જેટલું જ માન આપે છે. માનવની મૂર્તિઓ દેવને અર્પણ કરે છે. સાંથાલ લગ્ન વખતે ડોલીને સુંદર રીતે શણગારે છે. સાંથાલ આદિવાસીઓ છે તે લગ્ન વખતે શું કરે છે, તેમની જે ડોલી હોય એ ડોલીને શણગારે છે. પહેલાના સમયમાં લગ્ન હતા ને તો છોકરીઓને ડોલીમાં બેસાડીને લઈ જતા, ત્યારે કોઈ ફોરવીલ એવું કંઈ હતું નહીં, એટલે ડોલી બનાવતા, પછી રથ આવતું, ઘોડા ગાડી, ધીમે ધીમે કરીને ઘોડા ગાડી અસ્તિત્વમાં આવી, રથ એવું બધું. અને અત્યારે તો બધી જ પ્રથા બંધ થઈ ગઈ, હવે તો ફોરવીલ આવી ગઈ. પહેલાં ડોલીને શણગારવામાં આવતી, તો સાંથાલ આદિવાસીઓ છે તે લગ્ન વખતે ડોલીને સુંદર રીતે શણગારે છે. ભારતના આદિવાસીઓમાં સંગીત અને નૃત્યમાં તાલ, સૂર અને વાદ્ય તંત્રનો, વાદ્ય એટલે વગાડવાના સાધનો, વાદ્ય તંત્રનો ત્રિવેણી સંગમ થાય છે. આદિવાસીઓના સંગીત અને નૃત્ય
વગાડવાના સાધનો હતા એ ઇલેક્ટ્રોનિક્સ નથી હોતા પરંતુ કઈ રીતે અત્યારે પણ સંખ આપણે ખબર છે ને ફૂંક મારીને વગાડી છે પરંતુ ફૂંક મારી હવા ભરવી થાક આપવી વગેરેથી વાગે છે એટલે તેના જે વાજિંત્રો હતા એ ઇલેક્ટ્રોનિક્સ નથી હોતા ફૂંક મારી હવા ભરવી થાક આપવી વગેરેથી વાગે છે સારાંગી વાંસળી તોલ તાંબોલ બીન ઢોલ ઘંટ મૃદક વગેરે એમાં સમાવિષ્ટ છે લગ્ન ધાર્મિક પ્રસંગ તહેવાર ઉત્સવ વગેરેમાં તેઓ નૃત્ય કરે છે તેઓ લગ્ન હોય કોઈ પણ ધાર્મિક પ્રસંગની ઉજવણી કરતા હોય તહેવારો હોય ઉત્સવો હોય તેમાં તેઓ સાથે મળીને નૃત્ય કરે છે ઘણીવાર રાજા શિકારી પશુના મોહરા પણ પહેરે છે રાજા શું કરે શિકારી પશુ હોય શિકારી પશુ એટલે કે જે પશુઓનો શિકાર થઈ ચૂક્યો છે શિકારી પશુઓના મોહરા પહેરે છે તેઓ સમૂહ નૃત્ય પણ કરે છે તેમનો જીવન એકલવાયું નથી તેઓ સામૂહિક જીવન જીવે છે અને સમૂહ નૃત્ય કરે છે લોકગીતો દ્વારા સામૂહિક જીવનની એકતા દર્શાવે છે તેઓ લોકગીતો દ્વારા તેમના જીવનની એકતા દર્શાવે છે તેઓની ભાષા શૈલી લોકકલા પણ એમાં વણાયેલા છે હવે અન્ય પછાત વર્ગો કમિશન નોંધાયું તો કાલેલકર
એમનો નામ કાલેલકર રાખ્યું કેમ કે આ કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં એટલે એની નીચે આ કમિશન નિમવામાં આવ્યું. કમિશન નિમવાનો અર્થ શું છે કે આ ઓબીસીમાં આવતા વર્ગોનો વિકાસ કરવા માટે તેમનો ઉત્કર્ષ થાય તેમને આગળ લઈ આવવા માટે. આ કાકા સાહેબ કાલેલકરની હાજરીમાં 1953માં એક કમિશન એટલે પંચ નિમવામાં આવ્યું. આ કમિશને દેશમાં 2399 જ્ઞાતિઓને 50 જ્ઞાતિઓની યાદીમાં સમાવિષ્ટ કરી. એટલે આ કમિશનમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું કે 2399 જ્ઞાતિઓ કેવી છે, 50 છે, ઓબીસીમાં છે. આ કમિશને સામાજિક દરજ્જાનો ખોટીક્રમ અને પછાતપણાનો માપદંડ સ્વીકાર્યો, પરંતુ એમની ભલામણોનો સ્વીકાર થયો નહીં. એટલે તેમને કેન્દ્ર સરકાર, ભારત સરકારને કમિશન નિમ્યું અને તેમને શું કીધું કે પછાત જ્ઞાતિનો વિકાસ થવો જોઈએ. પણ તેમની જે માંગણી હતી, ભલામણ હતી, એમનો સરકારે સ્વીકાર કર્યો નહીં. આ માંગણીનો, આ કમિશનનો સ્વીકાર ન થયો એટલા માટે શું કરવામાં આવ્યું, બીજું કમિશન નિમવામાં આવ્યું. આ એમસીક્યુ છે. 1953માં ક્યુ કમિશન નિમવામાં આવ્યું છે, તો કાકા સાહેબ કાલેલકર કમિશન. એને શું નામ આપે છે, કાલેલકર કમિશન. શું કરવા નામ આપવામાં આવ્યું, કેમ કે આ કમિશનના અધ્યક્ષ કોણ હતા, કાકા સાહેબ. હવે આ કમિશનનો, આ ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં. હવે આ કમિશનનો સ્વીકાર થયો હોત તો બીજું કમિશન નિમવું પડત નહીં. આ કમિશન શેના માટેનું હતું, પછાત જ્ઞાતિઓના વિકાસ કરવા માટે. ભારત સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ના હેતુઓને અનુલક્ષીને પહેલું કમિશન 1953માં કાલેલકર કમિશન, હવે બીજું કમિશન છે 1979માં બીજા પંચને નિમ્યું. પંચ એટલે કમિશન, ભલામણનો દાખલો. આ પંચના અધ્યક્ષ શ્રી બીપી મંડલ હતા. આ પંચ મંડળ કમિશન તરીકે ઓળખાણું. આ એમસીક્યુ છે. 1979માં ક્યુ કમિશન હતું, મંડળ કમિશન. એને મંડળ કમિશન કેમ નામ આપવામાં આવ્યું, કેમ કે એના અધ્યક્ષ કોણ છે, બીપી મંડળ. 1953ના કમિશનને કાલેલકર કમિશન, કેમ કે એના અધ્યક્ષ કોણ હતા, કાકા સાહેબ કાલેલકર. આ કમિશનના અધ્યક્ષ કોણ છે, બીપી મંડળ. એટલે એમને મંડળ કમિશન, સમજો આ કમિશન શેના માટે નિમાણું છે, પછાત જ્ઞાતિઓનો વિકાસ કરવા માટે. એક આપણો જન્મ તારીખ કેમ દાખલો હોય છે, એવી જ રીતે પછાત જ્ઞાતિઓનો વિકાસ થાય, એમનો ઉત્કર્ષ થાય એ માટે આ કમિશન હતું. આ પંચના તજજ્ઞોની, તજજ્ઞો એટલે બધા જ વિષયોમાં જાણકાર હોય એને શું કહેવાય, તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ, ખ્યાતિ એટલે નામના ધરાવતા ભારતના સમાજશાસ્ત્રી એ.એન. શ્રીનિવાસ હતા. એટલે આ અધ્યક્ષનો આંતરરાષ્ટ્રીય એટલે દેશ વિદેશમાં નામના ધરાવતા સમાજશાસ્ત્રી કોણ હતા, એમ.એન. શ્રીનિવાસ. મંડળ પંચને નીચેની કામગીરી સોંપવામાં આવી હતી. હવે નેક્સ્ટ આગલા લેક્ચરમાં